વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે. આગ લાગવાને કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. 10થી વધુ ઝૂંપડા આગની લપેટમાં આવી ગયા હતા અને વળીને ખાક થઈ ગયા હતા. ત્યારે ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. તો આગમાં 10 જેટલા ઝૂંપડાની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પાલનપુરના સદરપુરમાં ઝુંપડપટ્ટીમાં આ પ્રકારે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી ત્યારે ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આગમાં 10 જેટલા ઝુંપડાની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. નાસભાગ મચી ગઈ હતી. 10થી વધુ ઝૂંપડા આગની લપેટમાં આવી ગયા અને 10થી વધુ ઝૂંપડા આગની લપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પાલનપુરના સદરપુરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આગ લાગવાને કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યો છે. તો આગમાં 10 જેટલા ઝૂંપડાની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. 10થી વધુ ઝૂંપડા આગની ચપેટમાં આવી ગયા હતા. ત્યારે 10થી વધુ ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાના વેસ્ટ લગેજના મજૂર રહેતા હતા અને આગ લગવાનું કારણ એવું લાગેલું છે કે મજૂરે જે ત્યાં ટાઈમે સવારમાં રોજે એમની ચૂલા ઉપર રોજતા હોય એટલે કંઈક ને કંઈક તેમની સરસ ચૂકથી બોલાવવાનું રહી ગયું છે. કોઈ જાનહાની નહીં થઈ. એમના ઝૂંપડા ને બળી ગયા ને થોડું એમનો સામાન ને ઘર વખરી બળી ગયું છે.